नमस्ते विद्यार्थी मित्रों, आगना सेशन नी अंदर आपणे सेनी बात करी हती, प्रोटीन नी संरचना नी बात करी हती। प्रोटीन ना चार बंधारणों छे, प्राथमिक बंधारण, द्वितीयक बंधारण, तृतीयक बंधारण अने चतुर्थक बंधारण। चारे चार बंधारणों विषे मैं तमने सविस्तार समझाव्युं हतुं। तो हवे आपणे आजे एक नवो टॉपिक भणवा जई रह्या छे, एकदम सरस मजानो टॉपिक छे, जेनुं नाम छे पॉलीसेकेराइड। राइट, एनुं नाम शुं छे? पॉलीसेकेराइड। तमे भणशो एटले तमने वधारे मजा आवशे पॉलीसेकेराइड भणवामां। पॉलीसेकेराइड एटले शुं? तो के एक प्रकारनी शर्करा, एक प्रकारनी शुं छे शर्करा, अथवा तो एमने एवुं कहीए कार्बोदित, जे आपणने शुं आपे छे? शक्ति आपे छे, कैलरी आपे छे। હવે આપણે પોલીસેકેરાઇડ વિશે સમજીએ, એના પહેલાં આપણે એક ચાર્ટ જોવાનો છે જે તમને બુકમાં આપેલો નથી, પણ હું તમને ચાર્ટ સમજાવીશ અને એ તમારે તમારી બુકની અંદર ડ્રો કરવાનો છે। તો આપણે એક ચાર્ટ ભણીએ, એ ચાર્ટનું નામ છે કાર્બોદિત, કાર્બોદિતનું વર્ગીકરણ। હવે આપણે કાર્બોદિતનું વર્ગીકરણ સમજીએ, એના પહેલાં હું તમને કહું કે કાર્બોદિત મોટે ભાગે કેવા હોય છે? બૃહદ અણુઓ છે, જે એસિડ અદ્રાવ્ય ભાગમાં રહેલા હોય છે। બહુ બધા સ્વરૂપે કાર્બોદિત છે, પરંતુ અહીંયા તમને ત્રણ સ્વરૂપે કાર્બોદિત હું સમજાવું છું। પહેલું મોનોસેકેરાઇડ, ત્યાર પછી ડાયસેકેરાઇડ, અને ત્યાર પછી પોલીસેકેરાઇડ। તમને મોનોસેકેરાઇડ અને ડાયસેકેરાઇડ નથી આપેલું, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। પહેલાં આપણે જોઈએ મોનોસેકેરાઇડ। મોનોસેકેરાઇડની વાત કરીએ તો મોનોસેકેરાઇડ જે છે એ રેસામય હોય છે, બરાબર। બીજું, મોનોસેકેરાઇડ એ સ્વાદે ગળ્યા હોય છે। તમને સિમ્પલ મોનોસેકેરાઇડની હું વાત કરું તો લગભગ મોનોસેકેરાઇડ ત્રણ પ્રકારના છે, ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્સોઝ। ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્સોઝ, બરાબર। ટ્રાયોઝનું સૂત્ર શું થશે? C3H6O3। પેન્ટોઝ C5H10O5। હેક્સોઝ C6H12O6। તમે આના વિશે બધાને ખબર જ છે, બરાબર છે। હવે ટ્રાયોઝના ઉદાહરણની વાત કરું તો ટ્રાયોઝમાં બે ઉદાહરણ છે, આ શું છે એના ઉદાહરણ? ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ। આ તમારે 14મા ચેપ્ટરમાં ભણવાનું આવશે, ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ અને ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ શું છે એના વિશે। ત્યાર પછી આપણે પેન્ટોઝની વાત કરીએ તો પેન્ટોઝના બે ઉદાહરણ છે, સોરી પેન્ટોઝના ત્રણ ઉદાહરણ છે, રિબોઝ શર્કરા, ડી ઓક્સિરિબોઝ અને રિબ્યુલોઝ। આ તમારે ડીએનએ અને આરએનએની રચનામાં આવશે, બરાબર। ડીએનએની રચનામાં કઈ શર્કરા હોય છે, આરએનએની રચનામાં કઈ શર્કરા હોય છે એ સમજવા માટે। ત્યાર પછી હેક્સોઝ, એ પણ ત્રણ પ્રકારના છે હેક્સોઝ, ત્રણ ઉદાહરણ છે હેક્સોઝના।
ग्लूकोज, फ्रुक्टोज अने गैलेक्टोज। आ पण तमारे डिटेल में आवशे स्टेप बाय स्टेप, बराबर। आ तो हजी मैं खाली मोनोसेकेराइड नी बात करी छे, जुओ केटलो मोटो छे। आना पछी आपणे वात करीशुं डाइसेकेराइड नी। डाइसेकेराइड नी आपणे वात करीए तो पहेलां पहेलुं तो एनुं बंधारण के बे मोनोसेकेराइडना अणुओ एक बीजा साथे ग्लाइकोसिडिक बंध द्वारा जोड़ाईने पानीनो अणु दूर करे छे। जेने डाइसेकेराइड कहे छे। तमने बुक में नहीं आपेलू पण तमारे याद राखवानू, दरेके पोतपोतानी बुक में लखी देवू। आ तमारे 12मा धोरणमां खूब ज उपयोगी छे, बराबर छे। डाइसेकेराइड हवे आपणे जोईशुं एना उदाहरणों, सॉरी डाइसेकेराइडना प्रकार। ત્રણ પ્રકાર છે, માં સુ લે। તો તમને ખબર છે માં કશું લે નહીં, માં બધું આપે જ, બરાબર। માં ફોર માલ્ટોઝ, સુ ફોર સુક્રોઝ અને લે ફોર લેક્ટોઝ। હવે તમને અહીંયા વ્યાખ્યામાં શું કહ્યું છે કે બે મોનોસેકેરેડના અણુ એકબીજા સાથે જોડાય। તો હવે અહીંયા માલ્ટોઝમાં, સુક્રોઝમાં, લેક્ટોઝમાં શું આવશે? બે મોનોસેકેરેડ, તો દરેકની અંદર ગ્લુકોઝ કોમન છે, ગ્લુકોઝ મોનોસેકેરેડ તો ત્રણ જ છે, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ। હવે ત્રણેયમાં ગ્લુકોઝ કોમન છે, માની અંદર પ્રેમ વધારે હોય એટલે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ આવશે, સુમાં ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ આવશે, તો બાકી કોણ રહ્યું? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ। તો લેક્ટોઝમાં શું આવશે? ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ। આ યાદ રાખવાની શોર્ટકી છે, માં સુ લે, ત્રણે ત્રણમાં ગ્લુકોઝ કોમન, પહેલામાં ગ્લુકોઝ, બીજામાં ફ્રુક્ટોઝ અને ત્રીજામાં ગેલેક્ટોઝ। ક્લિયર? હવે આપણે વાત કરીશું પોલિસેકેરાઇડની। પોલિસેકેરાઇડ પણ એક મહત્વનું કાર્બોદિત છે જે તમને બધાને ખબર હોવી જોઈએ પોલિસેકેરાઇડ વિશે। તો આપણે પોલિસેકેરાઇડની વાત કરીએ અહીંયા, તો પોલિસેકેરાઇડની વ્યાખ્યા કેવી રીતે યાદ રાખશો? તો તમને અહીંયા આપેલું છે, પોલિસેકેરાઇડની રચના પણ આપેલી છે, પણ આપણે એને પછી જોઈશું। પહેલાં તો એની વ્યાખ્યા જોઈએ કે બે કરતાં વધુ મોનોસેકેરાઇડ, બે કરતાં વધુ મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ, ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈને પાણીનો અણુ દૂર કરે છે। જેને પોલિસેકેરાઇડ કહે છે। રાઈટ? હવે આ જે પોલિસેકેરાઇડ છે એના બહુ બધા પ્રકાર છે, અહીંયા આપણે એના પ્રકાર જોઈએ।
तो पहला में पहलू स्टार्च, त्यार पछी बीजू सेल्युलोज, त्यार पछी त्रीजू ग्लाइकोजन। आ त्रण तो छे ज, स्टार्च सेल्युलोज ग्लाइकोजन तो छे ज, पण साथे साथे तमारे चौथू लिग्निन अने पांचमू पेक्टिन, बराबर। तो तमारे अत्यारे आ त्रण ध्यान में लेवाना छे, स्टार्च सेल्युलोज अने ग्लाइकोजन। ए त्रणे त्रण एकबीजा साथे, ग्लूकोज एकबीजा साथे जोड़ाय अने पॉलीसेकेराइडनी रचनानुं निर्माण थाय छे। समझ पड़ी, आवड़से बधाने? आखा जे चार्ट मैं तमने ड्रॉ करीने लखावड़ायुं, आ मैं तमने हजी शॉर्ट में कह्युं छे, डिटेल में तो हजी कह्युं नथी। तो इमेजिन करो कि डिटेल में कह्युं होत तो केटलुं मोटुं होत, बराबर आवड़से? ओके, हवे आपणने जे बुक में आपेलुं छे एना विशे समझिए। एसिड अद्रव्य जूथ में, एसिड अद्रव्य जूथ में बृहद अणुओनी जेम कार्बोदित एटले के पॉलीसेकेराइड पण अन्य जूथ स्वरूपे जोवा मळे छे। आ पॉलीसेकेराइड्स शर्करानी लांबी श्रृंखला होय छे। तेओ पायाना घटक तरीके आवेला विविध मोनोसेकेराइड धरावती रेशामय रचना छे। उदाहरण तरीके सेल्युलोज એ બહુલક પોલિસેકેરાઇડ છે, મેં તમને પહેલાં જ કહ્યું કે ઉદાહરણ તરીકે સેલ્યુલોઝ એ બહુલક પોલિસેકેરાઇડ છે, એટલે કે એક કરતાં વધારે મોનોસેકેરાઇડ ભેગા મળીને બનતો બહુલક એટલે કે મોટો અણુ પોલિસેકેરાઇડ છે, જે એક જ પ્રકારના મોનોસેકેરાઇડ જેવા કે ગ્લુકોઝમાંથી બને છે। મેં તમને હમણાં જ કહ્યું કે પોલિસેકેરાઇડ એક જ પ્રકારના ગ્લુકોઝમાંથી બને છે, કે બહુ બધા ગ્લુકોઝ અહીંયા જોડાય અને ત્યાર પછી પોલિસેકેરાઇડ બને છે। સેલ્યુલોઝ એ સમપોલિમર છે, એટલે શું? તો કે એક જ સરખા, એટલે કે એક જ ગ્લુકોઝના અણુઓ હોય, ગ્લુકોઝ તો ગ્લુકોઝના અણુઓ, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ તો ગ્લુકોઝ ફ્રુક્ટોઝના અણુઓ, તો સેલ્યુલોઝ એ સમપોલિમર છે, એટલે કે એક જ પોલિમર, એક જ મોનોમર હોય, મોનોમર તરીકે ગ્લુકોઝ કાં તો ફ્રુક્ટોઝ કાં તો ગેલેક્ટોઝ હોઈ શકે છે। એક રૂપાંતરિત સ્વરૂપ સ્ટાર્ચ જે સેલ્યુલોઝથી જુદું હોય છે, એક સ્ટાર્ચ જે છે એ થોડું સેલ્યુલોઝથી જુદું હોય છે, પરંતુ વનસ્પતિ પેશીઓમાં ઊર્જા ભંડાર સ્વરૂપે સંગ્રહિત હોય છે। પ્રાણીઓમાં એક અન્ય રૂપાંતરિત સ્વરૂપ હોય છે, જેને કહેવામાં આવે છે ગ્લાયકોજન। તમને બધાને ખબર છે કે વનસ્પતિમાં વધારાનો ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે હોય છે અને પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે હોય છે। તો તમે કહી શકો કે સ્ટાર્ચ એ સેલ્યુલોઝથી થોડું જુદું હોય છે, સેલ્યુલોઝ એ વનસ્પતિની કોષ દિવાલના બંધારણમાં જરૂરી હોય છે, જ્યારે પ્રાણીઓમાં રૂપાંતરિત સ્વરૂપ ગ્લાયકોજન સ્વરૂપે હોય છે। ત્યાર પછી તમને આપેલું છે કે ઇન્સ્યુલિન એ ફ્રુક્ટોઝનો પોલિમર છે, એટલે કે ઇન્સ્યુલિન શું છે? એક પ્રકારનો અંતઃસ્ત્રાવ મોટો પોલિમર, અને એ પોલિમરના બંધારણમાં કોણ જરૂરી છે, કયો મોનોમર જરૂરી છે, કઈ મોનોસેકેરાઇડ જરૂરી છે? ફ્રુક્ટોઝ। તો આ તમારે યાદ રાખવાનું, એક પોલિસેકેરાઇડ શૃંખલા એટલે કે ગ્લાયકોજનના જમણા છેડાને રિડ્યુસિંગ, જ્યારે ડાબા છેડાને નોન રિડ્યુસિંગ કહે છે, એટલે કે રિડ્યુસિંગ એટલે કે જેમનું રિડક્શન થઈ શકે છે અને જેમનું રિડક્શન નથી થઈ શકતું એમને કહેવાય નોન રિડ્યુસિંગ। જે શાખાયુક્ત હોય છે, ગ્લાયકોજન કેવા હોય છે? શાખાયુક્ત હોય છે, અને કાર્ટૂન જેવી રચના દેખાય છે તમને અહીંયા આપેલું છે, જુઓ કે આ જે છે એ ગ્લાયકોજન અણુની રચના છે, બરાબર। આખો એક આવો અણુ આપી દીધો છે, એમાંથી આટલો ઝૂમ કરીને અહીંયા તમને બતાવ્યો છે। તો આ જે છે એ ગ્લુકોઝ છે, જે એકબીજા સાથે જોડાયેલા છે, અને આ એની શાખા છે। તો આવી શાખા પણ હોઈ શકે, એમાંથી પણ શાખા બનતી હોઈ શકે, અને આ જે છેડાનો ભાગ છે એ છેડાનો ભાગ તમને અહીંયા ઝૂમ કરીને આપેલો છે, એ શાખાવિહીન છે। તો તમને શું કહ્યું છે કે જો જમણો છેડો છે એ રિડ્યુસિંગ છે, જમણો છેડો છે એ રિડ્યુસિંગ છે, જ્યારે ડાબો છેડો છે જે એ નોન રિડ્યુસિંગ છે, આને કહેવાય ડાબો છેડો, જેમાં ગ્લાયકોજન શાખાયુક્ત હોય છે, અને આ જમણો છેડો, બરાબર। સમજ પડી, આવડશે બધાને? રાઈટ, તો આપણે ગ્લાયકોજનનું કાર્ટૂન જોયું, રાઈટ।
तो एवी ज रीते स्टार्च कुंतलाकार द्वितीयक रचना बनावे छे। बीजू के स्टार्च ए आयोडीन अणु ने कुंतलीय भाग थी जोड़ायेला राखी सके छे अने स्टार्च आयोडीन साथे जोड़ावाथी भूरो रंग आपे छे। आ स्टार्च आयोडीन साथे जोड़ावाथी भूरो रंग आपे छे एनो तमारे एक प्रेक्टिकल आवे छे। ए प्रेक्टिकल में तमने खबर पड़शे कि ज्यारे पण आपणे स्टार्च ने आयोडीन साथे मिक्स करीए त्यारे भूरो रंग केवो रंग आपे छे, राइट। कि स्टार्च में जेवी रीते कुंतलाकार द्वितीयक रचनाओ जोवा मळे छे एवी रीते सेल्युलोजमां उपरोक्त जटिल कुंतलो जोवा मळता नथी, जेथी कारणे ए आयोडीन साथे जोड़ाई शकतो नथी। के स्टार्चमां एवा कुंतलो जोवा मळे छे एटला माटे आयोडीन साथे जोड़ाईने भूरो रंग आपे छे। ज्यारे सेल्युलोजमां एवा जटिल कुंतलो जोई शकाता नथी, मेळवी शकाता नथी, जेने कारणे आयोडीन साथे ते जोड़ाई शकतो नथी, बराबर। तो आ रचना तमारे याद राखवानी। एना पछी तमने आपेलुं छे सेल्युलोज विषे माहिती थोड़ी घणी, जे आपणे जोई लईए कि वनस्पतिनी कोष दीवाल सेल्युलोजनी बनेली छे। स्टार्च अने ग्लायकोजन विषे तमने आपी दीधुं, राइट। तो स्टार्चनुं अने ग्लायकोजननुं जे पण आपेलुं छे तमारे आ रीते याद राखवानुं। वनस्पति कोष, हवे सेल्युलोजनी आपणे चर्चा करीशुं कि वनस्पतिनी कोष दीवाल सेल्युलोजनी बनेली होय छे। वनस्पतिनी लुगदीथी बनेल कागळ तेमज ध्रुवना रेशा, ए शुं छे सेल्युलोज? કે વનસ્પતિને આપણે ભીંજવીએ અને લુગદી બની જાય અને એ લુગદીમાંથી આપણે કાગળ બનાવીએ છીએ અને રૂણા રેશા એ શું છે? સેલ્યુલોઝ છે। કુદરતમાં ઘણા બધા જટિલ પોલિસેકેરાઇડ જોવા મળે છે કે એમિનો સર્કરા તેમજ રાસાયણિક સ્વરૂપથી પરિવર્તિત સર્કરા જેવી કે ગ્લુકોઝ અમાઇન, એન એસિટાઇલ ગેલેક્ટોઝ અમાઇનથી જોડાઈને બને છે। કે જે બી પોલિસેકેરાઇડ છે એ જટિલ પોલિસેકેરાઇડ હોય છે જે અમુક પરિવર્તિત સર્કરાથી જોડાઈને બને છે। પરિવર્તિત સર્કરાનું ઉદાહરણ આપેલું છે કે ગ્લુકોઝ અમાઇન એન એસિટાઇલ ગેલેક્ટોઝ અમાઇન એ જોડાઈને બને છે। ઇવન તમે જોયું હશે કે સંધિપાદીઓના બાહ્ય કંકાલ જટિલ પોલિસેકેરાઇડ કાઇટિનના બનેલા છે। મેં લિગ્નિન લખ્યું હતું એની જગ્યાએ કાઇટિન આવશે ક્યાં? અહીંયા જે મેં લખ્યું છે લિગ્નિન એની જગ્યાએ શું આવશે? કાઇટિન, બરાબર। અને એ કાઇટિન શું છે? એક પ્રકારનું પોલિસેકેરાઇડ કે સંધિપાદી એટલે કે વંદા જેવા પ્રાણીઓ જે છે એમના બાહ્ય કંકાલમાં પોલિસેકેરાઇડ હોય છે અને એ કાઇટિનનું બનેલું હોય છે અને આ જે પોલિસેકેરાઇડ છે એ વિષમ પોલિમર છે। તો તમે કહી શકો છો આમાં જ પોલિસેકેરાઇડમાં જ કે સેલ્યુલોઝ સમ પોલિમર છે, એક જ પ્રકારના શર્કરા જોડાઈને બને છે, જ્યારે કાઇટિન વિષમ પોલિમર છે એટલે કે જુદા જુદા મોનોસેકેરાઇડ ભેગા મળીને બને છે, રાઈટ। આવડશે, બરાબર। તો આ પોલિસેકેરાઇડની આપણે ચર્ચા કરી। આના જ જેવી આપણે ન્યુક્લિક એસિડની ચર્ચા કરવાની છે। ન્યુક્લિક એસિડમાં આપણે ડીએનએ, આરએનએ ને સવિસ્તર ભણવાનું છે અને ત્યાર પછી પોલિસેકેરાઇડમાં જે ગ્લાયકોસિડિક બંધ આવ્યો, રાઈટ, ન્યુક્લિક એસિડમાં ફોસ્ફોડાયસ્ટર બંધ આવશે અને બીજું કે પ્રોટીનમાં પેપ્ટાઇડ બંધ આવ્યો, એ બંધોના જુદા જુદા બંધોના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીશું। તો નેક્સ્ટ સેશનની અંદર આપણે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ વિશેની ચર્ચા કરીશું। થેન્ક યુ।